સમગ્ર ગુજરાતની અંદર આજે બિન સચિવાલય જે પરીક્ષાની અંદર જે ભ્રષ્ટાચારને જે કૌભાંડ થયું છે, જે પૈસા લઈને પેપર ફોડીને પરીક્ષા આપવામાં આવેલી છે, જેની અંદર તલાટી કારકુન ટેટ ટાટ તમામ વર્ગની પરીક્ષાઓ જે લેવામાં આવે છે તેની અંદર રાત દિવસ યુવાઓ મહેનત કરે છે, ગરીબ અને મધ્યમ વર્ગના જે નવયુવાનો ભાઈઓ અને બહેનો જે રાત દિવસ મહેનત કરીને જે પરીક્ષાની અંદર તૈયારી કરે છે અને આ સરકારના અમુક મળતિયાઓને સાથે મળીને આ લોકો પૈસા આપીને આ પેપર લીક કરીને જે પરીક્ષા આપવામાં આવે છે તેના વિરોધમાં કાલથી જ આપ જોઈ શકો છો કે સચિવાલયની બહાર હજારોની સંખ્યામાં યુવાનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની આ વિજય રૂપાણીવાળી સરકાર એમની પર યુવાનો પર લાઠીચાર્જ કરે છે, એમની પર દમન ગુજારે છે, રાત્રે કોઈ વ્યવસ્થા નથી ત્યારે આખી રાત ઠંડીની અંદર યુવાનો ત્યાં એકધારી વિરોધ કરી રહ્યા છે. તેના સમર્થનમાં યુવક કોંગ્રેસ NSUI અને સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા અને યુવક કોંગ્રેસ દ્વારા આખા ગુજરાતના અંદર વિરોધ થઈ રહ્યો છે. માટે આજે જે પરીક્ષા બિન સચિવાલયની જે પરીક્ષા છે તે પરીક્ષા રદ થવી જોઈએ અને ફરી એ પરીક્ષા લેવાય એને લઈને આજે યુવક કોંગ્રેસ વિરોધ કરી રહી છે. સમગ્ર ગુજરાતની અંદર યુવાનો આજે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જો આ પરીક્ષા સરકાર ખોટા વાયદાઓને લાલચો આપીને ત્યાંથી વિદ્યાર્થીઓને જો મોકલી આપશે પણ આ પરીક્ષા રદ નહીં થાય તો યુવક કોંગ્રેસ અને કોંગ્રેસ દ્વારા આવનારા દિવસોની અંદર આખા ગુજરાતની અંદર આક્રમક રીતે આંદોલનો થશે. જ્યાં સુધી આ લોકો પરીક્ષા રદ નહીં કરે ત્યાં સુધી આ યુવક કોંગ્રેસના યુવાનો શાંત રહેવાના નથી. ને આજે અમે અહીંયા એ જ વિજય રૂપાણી સરકારની વિરોધમાં આજે અહીંયા અમે વિરોધ કરી રહ્યા છે કે આ પરીક્ષા પાછી નવેસરથી થવી જોઈએ અને જે પરીક્ષા લેવાય છે તે પરીક્ષા રદ થવી જોઈએ.